नमस्कार जमावटनी क्राइम स्टोरी में आपनी साथे हूं मयूरी। कळियुगना आ समय में प्रेम लागणी अने मानवीय मूल्यों जे प्रकारे धोवाण थई रह्युं छे तेने लईने अनेक विचारो आवे के आपणे पतनની आटली ऊंडी गर्तामां कई रीते धकेलाई गया। बाणस ज माणसनो काळ बनीने जो तेने भरखी जशे तो पछी आ दुनियामां आखरे जीववू कोना माटे। क्राइम स्टोरीमां मारे आजे वात करवी छे एवी घटनानी के जेणे महाभारत काळनी याद अपावी दीधी छे। अमदावादनी आ घटना छे के जेमां एक पतिए तेनी ज पत्नीने द्रौपदी बनावी दीधी अने सट्टाखोरीमां तेणे ज दाव पर लगावीने पैसा कमाव्या। आ वात छे उत्तर प्रदेशनी जे एक युवतीनी जे पोताना परिवार साथे मुंबई रहती हती। एक दिवस तेनो परिचय थाय छे एक युवक साथे। आ युवक तेने बिझनेसमेन होवानी ओळख आपे छे अने कहे छे कि हुं मारा कामने लीधे हाल मुंबई छुं। तो युवक अने युवती वच्चे मुलाकातो वधती जाय छे अने आ मुलाकातो प्रेममां परिणमे छे। आ युवके पोतानुं नाम राकेश होवानुं जणाव्युं अने पोते मूळ अमदावादमां रहेतो होवानुं जणाव्युं। राकेश आ युवतीने कहेतो हतो कि मारो खूब ज मोटो बिझनेस छे, मारी पासे पैसो छे, कारकिर्दी छे, बधुं ज छे, पण एवुं कोई छे नहीं कि जेनी साथे हुं आ बधुं शेर करी शकुं। मने एवा कोई साथीनी तलाश छे कि जे मने साचवे, मारी केर करे। बस आ प्रकारनी इमोशनल वातो तेणे आ युवती साथे करी अने तेने बोळवी, फोसलावी अने ते पछी आ युवती अने राकेश बंने 2 वर्ष लग्न वगर अमदावादमां साथे रह्या अने ते पछी बंने लग्न कर्या। लग्न बाद तेमने त्यां एक दीकरीनो पण जन्म थयो। अमुक समय वीत्यो अने युवतीनी आँखो खुली। धीरे धीरे आ युवकना कांड तेनी सामे आव्या अने तेने ख्याल आव्यो कि आ जे युवक छे जे राकेश हुमानु जणावे छे ते पोते कोई वेपारी के बिझनेसमेन नथी, तेनो कोई बिझनेस नथी, पण ते सट्टाबाजी करे छे अने सट्टामां लाखो रूपिया दाव पर लगावीने कमाय छे। राकेशने सट्टानो आ खेल बंद करावा માટે युवती अवारनवार તેની સાથે ઝઘડતી, તેને સટ્ટો બંધ કરવાનું કહેતી તો તે ગુસ્સે થઈ જતો, તેની સાથે મારપીટ કરતો। એક દિવસ રાકેશ સટ્ટા પર લાખો રૂપિયા ગુમાવી બેઠો અને જ્યારે તેની પાસે દાવ લગાવવા માટે કંઈ જ બચ્યું ન હતું ત્યારે તેણે પોતાની પત્નીને દાવ પર લગાવી સટ્ટો રમવાનું ચાલુ રાખ્યું। જ્યારે તેની માથે દેવું થઈ ગયું ત્યારે તેણે આ યુવતીને કહ્યું કે તારે મારું દેવું ભરપાઈ કરવા માટે મારા મિત્રો અથવા તો હું કહું તેની સાથે સંબંધ રાખવા પડશે અને હું કહું ત્યાં તેની સાથે જઈને તારે સૂઈ પણ જવું પડે। આ સાંભળીને તે એકાએક ચોંકી ઉઠે છે। પોતાના પતિની આ પ્રકારની અનૈતિક માંગ સાથે વિરોધ કરવાનો પ્રયાસ પણ કરે છે પણ તે ના પાડે તો રાકેશ તેને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે। એટલે મજબૂરીમાં યુવતીને પોતાનું શરીર વેચવું પડે છે અને આ રૂપિયા તે રાકેશને આપે છે। આ રૂપિયા તે મોજ મજા અને સટ્ટાખોરીમાં વાપરે છે। દરરોજ અનેક લોકો આ યુવતીના શરીરને ચૂંટતા અને મજબૂરીમાં તેણે પણ પોતાનું શરીર સોંપવું પડતું। ઉપરથી દીકરીની સલામતીની ચિંતા તેને સતાવતી હતી કે રાકેશ જેવો માણસ જે આટલી હદે લગ્ન પછી બદલાઈ જાય, સટ્ટાખોરીના રવાડે ચડીને પોતાની પતિને જ દાવ પર લગાડવાના જે માણસ વિચારો કરતો હોય તે પોતાની દીકરી સાથે કંઈ પણ કરી શકે। બસ આ વાત તેને રોકતી હતી પોલીસ ફરિયાદથી, આ વાત રોકતી હતી તેને તેના મિત્રો સગા વાલા કે ઘરે વાત કરવાથી અને તે શરીરની સોદાગીરીના કળણમાં એટલે ઊંડે સુધી ખૂપી ગઈ કે હવે તે ત્રાસી ગઈ હતી, તે આ બધાથી કંટાળી ગઈ હતી, આમાંથી બહાર નીકળવા ઈચ્છતી હતી। એક દિવસ એવો આવ્યો જ્યારે તેણે રાકેશને કહ્યું કે હવે તે કોઈની સાથે નહીં સૂવે, હવે તે શરીર નહીં વેચે, હવે તે પૈસા નહીં આપે તેને મોછો કરવા માટે। રાકેશ આ વાત સાંભળીને ક્રોધે ભરાઈ જાય છે અને તેને ઘરમાંથી કાઢી મૂકે છે। તેની દીકરીને તેણે પોતાની પાસે રાખી લીધી અને યુવતીને તેણે ઘરમાંથી કાઢી મૂકી। યુવતી પોતાના મિત્રોની મદદથી અલગ રહેવા લાગે છે અને સટ્ટાબાજ પતિ પાસેથી પોતાની દીકરી પાછી મેળવવા માટે સતત સંઘર્ષ પણ કરે છે, પ્રયાસો કરે છે, પણ રાકેશ કોઈ પણ જોગે તેને તેની દીકરી સાથે મળવા પણ દેતો નથી। આખરે રાકેશના મિત્રો જે છે તે તેને ધાકધમકી કરવા લાગે છે ફોન પર અને તેને કહે છે કે તે પાછી આવી જાય અને રાકેશ જેમ કહે છે તેમ જ કરે। તો આ ધમકીઓથી કંટાળીને આ યુવતી નરોડા પોલીસ સ્ટેશનમાં જાય છે, પતિ અને સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે અને જ્યારે આ ફરિયાદ નોંધાવી છે તેવું તેના પતિને ખબર પડે છે ત્યારે તેનો પતિ એક ડગલું હજુ પણ આગળ વધે છે અને તેના સોશિયલ મીડિયા પર મોર્ફ કરેલા ન્યૂડ ફોટો અને વિડીયો વાયરલ કરે છે। એટલે હેવાનિયતની તમે હદ જુઓ, આ પતિ દરેક પ્રકારની હદો પાર કરી રહ્યો છે અહીંયા વ્યભિચારની અને પતિ પત્નીના સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય અને હયું હચમચી જાય તેવી આ ઘટના સામે આવે છે। આ પ્રકારની ઘટનાઓ જ્યારે સમાજમાં સામે આવે છે ત્યારે લોકોમાં એક અસુરક્ષાનું, એક અસલામતીનું વાતાવરણ જન્માવે છે। આ પ્રકારની ઘટનાઓને લીધે આપણે લોકોને એવા શબ્દો બોલતા સાંભળીએ છીએ કે લો લવ મેરેજ કર્યા તેનું જ આ પરિણામ આવ્યું, પણ શું એરેન્જ મેરેજ કર્યા હોત તો શું આ યુવતી સલામત હોત? એટલે પ્રશ્ન અહીંયા લવ મેરેજ કે એરેન્જ મેરેજનો પણ નથી, પણ માનવતાનો છે, માણસાઈના મૂલ્યોનો છે। અત્યારના સમયમાં મૂલ્યો એટલા મહત્વના નથી રહ્યા, અત્યારે લાગણી મહત્વની નથી, અત્યારે પ્રેમ કે સન્માન મહત્વનું નથી, અત્યારે ફક્ત બોલબાલા છે જૂઠાણાની, સ્વાર્થની, મોહની, વાસનાની। અત્યારના લોકો અંધ થઈ ગયા છે, મોહાંધ થઈને લોકો કલ્પના પણ ન કરી હોય એવા કૃત્યો આચરતા થઈ ગયા છે।
અને સૌ કોઈ હવે એક જ વાત વિચારે છે કે જો અત્યારે સમય આવો છે તો આવનારો સમય કેવા કેવા દિવસો બતાવશે. આપ સાવધાન રહેજો, સતર્ક રહેજો. નમસ્કાર.